हार्दिक स्वागत छे राज्यना नंबर 1 डिजिटल प्लेटफॉर्म ट्रेंडिंग गुजरात मा हूं छु हेमांगी सोलंकी। तो आओ नजर करिए आज ना मुख्य समाचार पर। भगवान श्री कृष्ण अने रुक्मणी जी ना लग्न प्रसंग पर्वे योजाता माधवपुर घेटना परंपरागत मेला ना पांचमा दिवसे आजे भगवान माधवराय मधुवन मा रातवासु करीने तेमनी जान रुक्मणी जी साथे निज मंदिर आवी हती। परणीने परत फरेला माधवराय अने रुक्मणीजी ना दर्शन माटे भाविको भाव विभोर थया हता अने आखो माधवपुर अबील गुलाल ना रंग साथे रंगाई गयु हतो। माधवराय नी रुक्मणीजी साथे नी नगर यात्रा मा भक्तो ए भगवान ने वधाव्या हता। गुजरात सरकार ना मार्गदर्शन मा सांस्कृतिक महोत्सव तेमज मेला मा विविध व्यवस्थाओ सहित नी कामगीरी गुजरात सरकार ना मार्गदर्शन हेठळ पोरबंदर जिला वहीवटी तंत्र द्वारा करवामां आवी हती। पुराण प्रसिद्ध माधवपुर जे तीर्थ छे एमां ऐतिहासिक जे घटना जे हती जे श्री कृष्ण अने रुक्मणीना विवाहनी ए घटना ने खूबज महत्वपूर्ण रीते सम्मानित करीने गुजरात सरकार अने भारत सरकारे आ पुराण प्रसिद्ध मेळो जे योजाय छे माधवपुर खाते एमा कृष्ण अने रुक्मणीना जे विवाह छे ए आ चैत्र महिनानी पावन दिवसोमां चैत्र महिनाना पावन दिवसोमां आ मेळानुं आयोजन छेल्ला केटलाक वर्षथी राष्ट्रीय कक्ષાએ કરવામાં આવી રહ્યું છે અને પૂર્વોત્તર રાજ્યોના માન્ય મુખ્યમંત્રીશ્રીઓ માન્ય રાજ્યપાલશ્રીઓ તેમજ પૂર્વોત્તર રાજ્યોના માન્ય કેન્દ્રીય મંત્રીશ્રીઓ અને આપણા માન્ય મુખ્યમંત્રીશ્રી અને સમગ્ર વહીવટીતંત્ર આ મેળામાં લોકોને આ પ્રાચીન જે ઐતિહાસિક મહત્વ છે એની સુચારુ જાણકારી મળે આપણી સંસ્કૃતિથી આપણું નેક્સ્ટ જનરેશન આપણા ઇતિહાસથી આપણું નેક્સ્ટ જનરેશન માહિતગાર થાય અને એક એવી ઉન્નત ભાવના ઉત્પન્ન થાય એના માટે આ મેળાનું આયોજન થઈ રહ્યું છે। TCGL ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના વડાઓના સુચારુ માર્ગદર્શનથી અને માન્ય જિલ્લા કલેક્ટર પોરબંદર માન્ય શ્રી અશોક શર્મા સાહેબ તેમજ સમગ્ર વહીવટી તંત્રની ટીમ અને અન્ય જિલ્લાના અધિકારીશ્રીઓ પણ આ મેળાના આયોજન માટે કાર્યરત છે ઘણા બધા દિવસોથી અને ખૂબ સારો માહોલ છે। સંપૂર્ણ જે સર્કિટ છે સોમનાથ માધવપુર અને દ્વારિકા આ ત્રણેયને આ બંનેને જોડતી સોમનાથ અને દ્વારિકાને જોડતી આ વચ્ચેની આ માધવપુરની તીર્થ કડી છે ખૂબ સારું આયોજન થઈ રહ્યું છે અને તમામ એજન્સીઓ અને આ જે પર્ટિક્યુલરલી માધવપુરનો મેળો જે મેદાનમાં થઈ રહ્યો છે ત્યાં માનનીય જિલ્લા કલેક્ટરશ્રીએ 7 કમિટીઓ બનાવી છે। મુખ્ય સ્ટેજ વ્યવસ્થાપન કમિટી છે, આરોગ્ય કમિટી છે, રોડ રિપેરિંગ અને લેવલની કમિટી છે, કલાકારોની આનુષંગિક વ્યવસ્થાની કમિટી છે, અહીંયા મીડિયાના પ્રચાર પ્રસારની કમિટી છે, VVIP સિટિંગ એરેન્જમેન્ટની કમિટી છે, ફૂડ અને એની ચકાસણી માટેની કમિટી છે, ઔષધની એના જે અસિસ્ટન્ટ કમિશનર છે એના અધ્યક્ષ છે। આ તમામ કમિટીના અલગ અલગ અધ્યક્ષીઓ પોતાનું કામ સંભાળી રહ્યા છે અને આ 7 કમિટીની સાથે સંકલનમાં રહીને TCGLની સાથે સંકલનમાં રહીને કામગીરીને સુચારુ રૂપ આપવા માટે 2 એડિશનલ કલેક્ટરશ્રીની પણ નિમણૂક કરવામાં આવી છે। ડાયરેક્ટર DRDA દ્વારિકા શ્રી ભાવેશ ખેર સાહેબ એ પણ અહીંયા કાર્યરત છે। ખૂબ સારું આયોજન કરવામાં આવેલું છે।